ભાઈબીજની રાત્રીએ પોલીસને અચાનક એક ફોન આવ્યો હતો ફોન કરનારે જામનગર એસટી ડેપોમાં એક શંકાસ્પદ માણસ એક બાળક સાથે કલાકોથી આંટાફેરા કરી રહ્યો હોવાની બાતમી આપી હતી એલસીબીના અધિકારીઓએ એસટી ડેપોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અડધી રાત્રે એલસીબીએ બાતમી મુજબના શંકાસ્પદ વ્યક્તિને દબોચી લીધો હતો પોલીસે કડક પૂછપરછ કરતા આ વ્યક્તિએ ભાવનગરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાંથી ફટાકડા લઈ આપવાના બહાને હિરેન સોલંકી નામના આઠ વર્ષના બાળકનું અપહરણ કર્યું હોવાનું કબૂલ્યું હતું અપહરણ કરનાર રાજકોટના જંગલેશ્વર વિસ્તારનો રહેવાસી રશીદ ઇકબાલ હાલા હોવાનું બહાર આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ભાવનગર પોલીસ સ્ટેશનમાં આ બાળક ગુમ થયાની નોંધ થઈ હતી જામનગર એલસીબીએ બાળકનો કબજો લઈ તેને જમાડી ભાવનગર પોલીસને જાણ કરી હતી આખરે બાળક અને અપહરણ કરનાર યુવક બંનેને ભાવનગર પોલીસ ભાવનગર લઈ ગઈ હતી આમ એક જાગૃત નાગરિકના ફોનથી પોલીસે અપહરણનો કેસ સુખદ રીતે સુલજાવી લીધો હતો ભારતના પશ્ચિમી વિસ્તાર એટલે કે ગુજરાતના સમુદ્ર કિનારે પાકિસ્તાન દ્વારા અવારનવાર કાંકરીચાળો કરવામાં આવતો હોય છે ઘૂંસણખોરીથી લઈ સ્મગલિંગ સુધીની પ્રવૃત્તિઓને ડામવા કોસ્ટગાર્ડ સતત એલર્ટ હોય છે દિવાળીના શુકનવંતા દિવસોમાં જ પાકિસ્તાન મરીન એજન્સીએ કોઈપણ કારણ વગર ઓખાની જલપરી બોટ પર દરિયામાં ફાયરિંગ કર્યું હતું આ ફાયરિંગમાં શ્રીધર નામના બત્રીસ વર્ષીય ખલાસીનું મૃત્યુ નિપજ્યું હતું તેમજ દિલીપભાઈ કોળી નામના ટંડેલ ઘાયલ થઈ ગયા હતા અચાનક અંધાધૂંધ ફાયરિંગ થતા ખલાસીઓ બોટને ઓખા બંદર તરફ લઈ ગયા હતા ઓખા જેટી પરથી મૃતક ખલાસીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો પાંચમના દિનને શુકનવંતો માનવામાં આવે છે દિવાળીની રજાઓ પછી પાંચમથી વ્યાવસાયિક પ્રવૃત્તિઓનો પુનઃ શુભારંભ કરવામાં આવે છે જોડિયા માર્કેટિંગ યાર્ડમાં પાંચમના શુકનવંતા દિને રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો આરંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચન્યારા યાર્ડના ડાયરેક્ટર રસિકભાઈ ભંડેરી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખંભાળિયા તાલુકાના વડાલીયા સિહળ ગામે વિનોદભાઈ ડગરા નામનો યુવાન ગામમાં આવેલ તળાવમાં નહાવા ગયો હતો તળાવના ઉંડાળવાળા વિસ્તારમાં પહોંચતા વિનોદ ડૂબવા લાગ્યો હતો ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા તેમણે વિનોદની શોધખોળ આરંભી હતી કમનસીબે તળાવમાંથી વિનોદનો મૃતદેહ જ બહાર કાઢી શકાયો હતો જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજે નવ નવેમ્બરે લીગલ સર્વિસ ડેની ઉજવણી નિમિત્તે કાનૂની જાગૃતિના બહુવિધ કાર્યક્રમો યોજાયા હતા મહિલાઓને તેમના કાનૂની અધિકારો અંગે જાગૃત કરવા સ્કૂટર રેલી યોજવામાં આવી હતી જામનગર શહેર તથા જિલ્લામાં કુલ એકસો આઠ કાર્યક્રમો વડે બે લાખ લોકો સુધી કાનૂની જાગૃતિ ફેલાવવામાં આવી હતી